सुप्रसिद्ध यात्राधाम पावागढ़ खाते नवरात्रिमां महाकाली माताना दर्शन करवा माटे आवता यात्रालुओ माटे भात गामे निष्ठा भावे दाताओ द्वारा सेवा आपी रह्या छे। आसो मासना पवित्र नवरात्रिना दिवसो चाली रह्या छे त्यारे माय भक्तो मोटी संख्यामां पगपाळा संघ पावागढ़ खाते महाकाली माताजीना दर्शन करवा आवे छे। त्यारे हालोल पावागढ़ बोडेली रोड पर पगपाळा संघ मध्य प्रदेश तरफथी वधु माय भक्तो आवता होय छे। त्यारे भाट गामे रामदास ढाबा होटल आवेली छे। त्यारे आ होटलमां नवरात्रि दरमियान पगपाळा संघ यात्रालुओ माटे रहेવા જમવાની તેમજ અન્ય સેવાઓ આપવામાં આવે છે અને આ રામદાસ ઢાબા હોટલ પર ગ્રામજનો અને અન્ય દાતાઓ દ્વારા માય ભક્તો મોટી જમવાની તેમજ અન્ય સેવા માટે સેવાભાવી ભક્તો તેમજ હોટલના માલિક રાત દિવસ માય ભક્તોની સેવા આપી રહ્યા છે। આ રામદાસ ઢાબા હોટલ આ પવિત્ર નવરાત્રિના દિવસોમાં યાત્રાળુઓ માટે નિસ્વાર્થ ભાવે પોતાની હોટલ બંધ કરી 10 દિવસ સુધી પગપાળા સંઘ તેમજ યાત્રાળુઓ માટે જમવાની વ્યવસ્થા તેમજ અન્ય સેવા માટે સેવાઓ આપી રહ્યા છે અને ભાટગામમાં આવેલી રામદાસ ઢાબા હોટલના માલિક દ્વારા જણાવવામાં આવ્યું કે ઘણા બધા દાતાના સહયોગથી યાત્રાળુઓને સેવા આપી રહ્યા છે। કિરણ ગોહિલ, ZS TV, પંચમહાલ। ક્યાંથી આવો છો ને કઈ જગ્યાએ છો અત્યારે? અમે છોટા ઉદેપુર શહેર ત્યાંથી અમે પગયાત્રાએ નીકળ્યા હતા પાવાગઢ। પાવાગઢ જતા જતા અમને રામદાસ ઢાબા ભાટગામમાં ખૂબ સારી એવી જમવાની અને રહેવાની અને આરામની ખૂબ સારી એવી સગવડ મળી રહી છે તે બદલ એ લોકોનો અમે ખૂબ ખૂબ દિલથી આભાર માનીએ છીએ। જય માતાજી। આપ કેટલા માણસો સંઘમાં છો અને ક્યારથી આવો છો? અમે લગભગ 5 વર્ષથી આવ્યા છીએ ને અમારો સંઘ લગભગ 25-30 જણાનો હોય છે। જી, આપને આવતા કેટલા દિવસ થયા ત્યાંથી? અમને 3 દિવસ જેવા થયા છે આજે। ક્યારે પહોંચો પાવાગઢ? અમે પાવાગઢ આજે નાઇટ સુધી પહોંચી જઈશું। જી, આપનું નામ? દેવરાજભાઈ બોડાના। કેટલા માણસનો સંઘ છે? છોટાઉદેપુરથી આવે છે, છોટાઉદેપુરથી આવે છે, ઝેર ગામથી આવે છે, આ પગપાળા ચાલીને આવીએ છીએ અમે। આ 60-70 માણસની ટોળી છે અમારી, વર્ષેથી અમે આવીએ છીએ, લગભગ 6-7 વર્ષ થાય છે પગપાળા ચાલીએ છીએ। અને રીતે અને ક્યાં જાઓ છો? જઈએ અમે પાવાગઢ, પાવાગઢ જઈએ છીએ, માને મળવા જઈએ છીએ, માના દર્શન કરવા જઈએ છીએ। એમાંથી અમને જવાથી બહુ ફાયદો થાય છે એટલે માને મળવા અમે જઈએ છીએ। રાત દિવસે મને ઊંઘ બી નહીં આવે, માતાજીનું ધ્યાન અમને એ જ આવે છે। એ રીતે અમે બધા લોકોને પણ દર્શન કરાવીએ છીએ અને અમે બી કરીએ છીએ, એ રીતે અમે આવીએ છીએ। અને કેટલા દિવસ થયા તમને? આજે કાલે 4 વાગે નીકળ્યા હતા, એના આજે હવે અમને કેટલા વાગે એ ખબર નથી, પણ અત્યારે અમે આજે જઈએ છીએ। જી, આપનું નામ? હા, આપનું નામ? દિનેશભાઈ। અમારું નૈભાટ ગામ છે અને આ જે જગ્યા પર આપણે ઊભા છે એ અમારું રામદાસ ઢાબા છે અને એ રામદાસ ઢાબા અમે એ આ એક હોટલ ચલાવીએ છીએ, જેથી કરીને આજે નવરાત્રિના દિવસો જે આવે છે, નવરાત્રિમાં જે પગપાળું યાત્રાઓ જાય છે, સંઘ જાય છે, એના માટે અમે અમારા ગામના યુવા મિત્રો તેમજ વડીલો તેમજ દાદાશ્રીઓના સહયોગથી આ યાત્રાઓને ભોજન મળી રહે, પગપાળું યાત્રાઓને ભોજન મળી રહે, ચાલતા જે સંઘ જઈ રહે છે એના માટે આ રામદાસ ઢાબા પર અમે આ ભંડારાનું આયોજન કરી દીધું છે, જેથી કરીને આ યાત્રાનું અહીંયા ગાડી આરંભી કરી શકીએ, જે ચાલતું સંઘ જાય છે તેના માટે અમે ગાડાની પણ વ્યવસ્થા કરી છે તેમજ ભોજનની પણ વ્યવસ્થા કરી છે તેમજ આ આખો શેડ એના માટે અમે 9 દિવસ પૂરો સેવા આપીએ છીએ અમારા ગામના વડીલો તેમજ યુવા મિત્રો તેમજ દાતાઓના સહયોગથી આ રામદાસ ઢાબા પર અમે આ અમારો ભંડારો ચલાવીએ છીએ। કેટલા વર્ષથી આપ આ ભંડારો ચલાવો? આ ભંડારો અમારે 7 વર્ષ થાય છે, પણ કોરોનાને લીધે 2020માં બંધ હતું, જેથી કરીને આ વર્ષે જે પાવાગઢ ચાલુ હતું એટલે અમે આ વર્ષે એવું નક્કી કર્યું કે આ પાવાગઢ ચાલુ છે એટલે આપણે ભંડારાનું આયોજન કરીને યાત્રાળુ જે ચાલતો સંઘ જાય છે એના માટે આ રામદાસ ઢાબા પર આપણે આ ભોજનની વ્યવસ્થા કરીએ એવું અમે પાછા નક્કી કરીએ અને આજે આજે યાત્રાળુઓ
સારા પ્રમાણમાં જઈ રહ્યા છે પાવાગઢ, ત્યારે આ ચાલતા અને સંઘ તેમજ આવનાર જે ગાડી લઈને આવે છે એ લોકો પણ જમી શકે છે અને શાંતિપૂર્વક ભોજન કરીને શાંતિપૂર્વક એ જઈ શકે છે. જી આપનું નામ? અમારા જે યુવા મિત્રો છે એમને ખાસ એ ધ્યાન રાખે છે કે ભોજનનો બગાડ ના થાય અને બીજી કોઈ વ્યવસ્થા કે કોઈનો અકસ્માત ના થાય એ માટે પણ સારી અમારી ટીમ લાગેલી રહે છે અને એકબીજાના સહયોગથી આ બનનારાનું આયોજન બહુ સરસ અમે કરી રહ્યા છીએ. જી આપનું નામ? મારું નામ ભાર્યા સંજયભાઈ રામાભાઈ છે. હું પોતે મારા એક મિત્ર હતા એ મને એવો વિચાર સારો, અમે બે જણ એવું સારું આજે 7 વર્ષ પહેલાં વિચાર્યું હતું કે ભાઈ આ ભંડારાનું ખરેખર આ ચાલતા લોકો જાય તો ભંડારાનું ખરેખર આયોજન આપણે કરવું જોઈએ. તો અમે ગામમાંથી ટોળાને દૂધી લાઈને પહેલાં ફર્સ્ટ ટાઈમે આ ભંડારો કર્યો હતો અને ચોખા ઉઘરાવ્યા હતા અને બધું ખીચડી બનાવતા હતા, બધું ભેગું કરીને અને લોકોને જમાડતા. પણ ધીરે ધીરે એકબીજાને ખબર પડી કે ભાઈ લઈપાટ ગામમાં આ યુવા મિત્રો એવો એ ભંડારો ચાલી રહ્યા છે, જેથી કરીને આપણે સહયોગ આપવો જોઈએ. તો બધા દાદાશ્રીઓ અમને અત્યાર સુધી સહયોગ આપ્યો છે અને આ મોટા પાયે અમારું ભંડારાનું આયોજન થઈ રહ્યું છે. જી અને જે આ અત્યારે હોટલ છે ધાબુ એ કોનું છે? એ મારું પોતાનું છે, મારું પોતાનું ધાબુ છે અને મારા ઘરના સભ્ય પણ નવરાત્રી આવે ને એટલે બધા સેવામાં લાગી જાય છે અને મારો કુટુંબ આખું છે એ પણ મારું સેવામાં જ લાગી જાય છે અને બધા સારો સપોર્ટ મને આપે છે. અને મારા એક મિત્ર હતા મહેશભાઈ કરીને અને એ અત્યારે 2 વર્ષથી નથી, એ સાથ છોડીને અકસ્માત